તો ચાલો વિદ્યાર્થીઓ આપણે 2.3 પર જતા પહેલા 2.3 માં શું શીખવાના છે તો 2.3 ની અંદર આપણે શીખવાના છે કે બે બહુપદીઓનો ભાગાકાર કેવી રીતે થાય તો દીકરાઓ આ જે ભાગાકાર છે એ આપણે જે રીતે બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ એવી રીતે જ બે બહુપદીઓનો પણ ભાગાકાર થાય છે બે સંખ્યાઓનો ભાગાકાર મતલબ કે આપણે એવું શીખી જ ગયા છે આપણને ખબર જ છે કે ધારો કે એક સંખ્યા છે 42 અને મારે આ 42 ને એમ માની લઈએ કે બે વડે ભાગવું છે તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે 42 જે છે જેને મારે બે વડે ભાગવાનું છે તો આ 42 ને આપણે કહીશું ભાજ્ય ભાગાકારના દાખલામાં 42 ને શું કહેવાય ભાજ્ય બે વડે ભાગવાનું છે મતલબ કે બે ને આપણે કહીશું ભાજક તો વિદ્યાર્થીઓ જેવી રીતે આપણે આ ભાગાકાર કરીએ છીએ એવી જ રીતે બે બહુપદીઓના પણ ભાગાકાર થાય આ જ રીતે કઈ રીતે તે આપણે ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ એમ માની લઈએ કે આપણને કોઈ એક બહુપદી છે એક્સ નો વર્ગ વત્તા 5x વત્તા 8 આ બહુપદીને મારે એક્સ વત્તા જેને મારે ભાગવાની છે એને આપણે ભાજ્ય પણ કહી શકીએ આ જે બહુપદી છે એને આપણે ભાજ્ય કહી શકીએ આ એક બહુપદી એટલે કે પી ઓફ એક્સ ને મારે કોના વડે ભાગવાની છે આના વડે તો આને આપણે બીજી બહુપદી છે તો આપણે આને કહીએ કે ભાઈ આ જી ઓફ એક્સ આ જી ઓફ એક્સ અને જી ઓફ એક્સ વડે ભાગવાનું છે મતલબ કે આપણે એને કહીશું કે ભાઈ આ ભાજક છે ચાલો આગળનો ભાગાકાર કરતા પહેલા આપણે એક વસ્તુ વ્યવસ્થિત પહેલા સમજી લઈએ પછી આપણે આપણ કરીએ આપણ કરીએ જુઓ અહીં ભાગાકારમાં કોણ છે સૌથી પહેલા એક્સ ની બે ઘાત છે આ એક્સ ની બે ઘાત વાળી જે બહુપદી છે એને આપણે ભાગવાનું છે એક્સ સાથે હવે આપણે જ્યારે ધોરણ 8 માં હતા ધોરણ 9 માં હતા ત્યારે ભાગાકારના નિયમો આપણને ખબર છે એક સાદા એક નિયમ તરીકે આપણે વાત કરીએ તો આપણે આવું આવતું હતું પહેલા કે એક્સ ની 7 ઘાત ભાગ્યા ભાગાકારનો દાખલો છે એક્સ ની 2 ઘાત અને આનો જવાબ પૂછીએ તો આપણ બધાને ખ્યાલ જ છે કે જ્યારે પણ ભાગાકાર હોય અને આધાર સરખા હોય તો ઉપર જે ઘાતાંકો છે એ ઘાતાંકોની આપણે બાદબાકી કરીએ છીએ બરાબર ને ભાગાકાર હોય ત્યારે ઘાતાંકોને શું કરીએ છીએ બાદબાકી અગર ગુણાકાર હોય આપણે આવાના આપણે પણ શીખી ગયા છે બે બહુપદીઓના ગુણાકાર છે નીચેના આધાર સરખા છે તો ઉપર રહેલી ઘાતાંકોનો સરવાળો કરીએ અગર ગુણાકાર હોય તો મારો જવાબ આવે એક્સ ની 9 ઘાત કારણ કે ગુણાકાર હોય ત્યારે ઘાતાંકો નો સરવાળો પણ આજે આપણે ગુણાકાર જોવાના જ નથી આજે સ્વાધ્યાય 2.3 જે શીખવાના છીએ એમાં આપણે ભાગાકાર જ કરવાનો છે અને ભાગાકાર એટલે ઘાતાંકોની બાદબાકી ઘાતાંકોની બાદબાકી કરીએ તો 7 માંથી 2 જાય તો કેટલા બચશે 5 બરાબર છે બીજું કોઈ ઉદાહરણ લઈએ પછી આપણે આમાં આગળ વધીએ સમજો કે x ની 8 ઘાત છે ભાગ્યા x ની 5 ઘાત છે આ રીતે ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી કરીએ તો જવાબ આપણે લખીએ છીએ 8 માંથી 5 જાય તો 3 તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે આ ભાગાકાર પણ શીખીશું આ ભાગાકારની અંદર સમજો શું છે તે x ની 2 ઘાત છે મનમાં કરવું પડશે હવે હા આ x ની 2 ઘાત છે અને આ છે x ની 1 ઘાત તો વિચાર કરો મનમાં એવું વિચારો કે x ની 2 ઘાત ભાગ્યા x ની 1 ઘાત ભાગાકાર છે ઘાતાંકોની બાદબાકી ઘાતાંકોની બાદબાકી એટલે કે 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ તો ફક્ત ને ફક્ત 1 ઘાત બચે મતલબ કે મારો જવાબ આવશે x ની 1 ઘાત જે આપણે અહીં ઉપર લખીએ છીએ આને આના વડે ભાગવાથી જવાબમાં મને x ની 1 ઘાત મળશે શું કર્યું 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કર્યો બરાબર છે ચાલો હવે
હવે આ લખાઈ ગયા પછી હવે આપણે આ દાખલા પર આવીએ આપને ચલની વાત કરી દીધી આ ભાગાકારમાં ચલ નથી હોતા આ દાખલામાં તો અચળ પદ જ હોય છે ચલો આ દાખલામાં આપણે ભાગાકાર કેવી રીતે કરીએ છીએ એ સમજીએ જુઓ કોણ છે આ ચા આપણે શું કરીએ છીએ શું વિચારીએ છીએ કે સર બે વડે ભાગવાનું છે મતલબ કે બે એકાનો ઘડિયો બોલવાનો ક્યાં સુધી બોલીશું જ્યાર સુધી બે ના ઘડિયામાં ચાર ના આવે બે ના ઘડિયામાં ચાર ક્યારે આવશે તો બે દુ ચાર મતલબ કે આપણે ઉપર લખીશું બે એવી જ રીતે તમે અહીં આવી જાઓ આ દાખલામાં જેવી રીતે બે નો ઘડિયો બોલ્યા બે નો ઘડિયો મનમાં વિચાર્યો એવી જ રીતે આ જે દાખલો છે આના વડે ભાગાકાર કરવાનો છે તો કોનો ઘડિયો આપણે મનમાં વિચારે શું તે આ બહુપદીનો સૌથી પહેલો જે પદ છે એનો જે સહગુણક છે એનો ઘડિયો વિચારો આ બહુપદીનું પહેલું પદ એનો સહગુણક કોણ એક એક છે આપણે લખતા નથી સહગુણક મતલબ વિદ્યાર્થીઓ આપણે આ દાખલામાં એક એકાનો ઘડિયો બોલવાનો ક્યાં સુધી તો અહીં આવી જાઓ અહીં આગળ સહગુણક કોણ છે એક મતલબ કે આપણે એક એકાનો ઘડિયો વિચારીશું એક આવે ત્યાં સુધી જેવી રીતે આપણા આ દાખલામાં આપણે એવું વિચાર્યું કે બે એકાનો ઘડિયો બોલીશું ક્યાં સુધી ચાર સુધી બે ના ઘડિયામાં ચાર ક્યારે આવે એવી રીતે અહીં સહગુણક એક છે અહીં સહગુણક એક છે એક ના ઘડિયામાં એક ક્યારે આવે ઓકે એક એકા એક મતલબ કે અહીં આપણે લખવો પડશે એક જેવી રીતે બે લખો પણ આપણને ખબર છે કે સહગુણક તરીકે ચલની આગળ સહગુણક તરીકે એક હોય તો આપણે એક લખતા નથી પણ એક છે ખર આને આપણે લખીશું નહીં થોડીક વાર પછી આપણે એને પાછો પૂછી પણ નાખીએ સમજવા માટે હમણાં એને રહેવા દઉં છું ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો નેક્સ્ટ સ્ટેપની અંદર આને અહીં બે લખ્યા પછી આ બંનેનો ગુણાકાર કરીએ બે દુ અને જે કઈ જવાબ આવે એને આપણે કા લખીશું નીચે આ દાખલો આપણે એ જ કરીએ છીએ ને આનો અને આનો ગુણાકાર કરો બે દુ ચાર થાય તો આપણે અહીં ચાર લખીએ છીએ એવી રીતે અહીં આવી જાય હવે અહીં શું છે અહીં આપની પાસે બે પદની પદાવલી છે દ્વિપદી છે મતલબ કે અહીં શું થયું ફક્ત બે જ હતો એને આ બે વડે ગુણી નાખ્યું પણ અહીં મારી પાસે બબ્બે પદ છે મારે શું કરવું પડશે મારે આ બંને પદોને આ પદ સાથે ગુણવું પડશે આ બંને આ આખી જે બહુપદી છે જી ઓફ એક્સ જે ભાજક છે એ આખી બહુપદીને આના વડે ગુણવી પડશે ઓકે તો ગુણીએ પહેલો વાળો એક્સ નો પણ હવે આપણને ખબર જ છે કે આપણે એવું એડજસ્ટમેન્ટ કર્યું છે કે આનો ગુણાકાર એક્સ નો વર્ગ જ થવાનો એક્સ ને એક્સ સાથે ગુણીએ ગુણાકાર કરીએ એટલે એક્સ નો વર્ગ સિમ્પલ વસ્તુ છે કે જે મારું પહેલું પદ અહીંયા હોવાનું આનો ગુણાકાર એ જ બેઠી વસ્તુ અહીંયા બરાબર છે આ ગુણાકાર તમે બહુ નહીં વિચાર કરતા ડાયરેક્ટ ઉપરની સંખ્યા નીચે લખી દો તો પણ ચાલે જો તમે આ એકદમ વ્યવસ્થિત લખી દીધું હોય તો ઓકે હવે એક્સ ના ગુણાકાર પછી હવે આપણે કોના વડે ગુણીશું ત્રણ વડે ત્રણ વડે ગુણીએ તો વત્તા છે મતલબ કે આપણે વત્તાનું ચિહ્ન કરીશું ત્રણ ને એક સાથે ગુણીએ તો ત્રણ એકા ત્રણ એકા તો ત્રણ જ થાય સાથે ગુણાકારમાં આવશે એક્સ ફરીથી જોઈ લો આને આની સાથે ગુણીએ એટલે એક્સ નો વર્ગ નીચે લખીએ છીએ આનો ને આનો ગુણાકાર ત્રણ એક્સ બરાબર છે સહગુણક તરીકે હવે આપણે એક નથી લખતા ફક્ત આપણે સમજવા પૂરતો એને રાખ્યો હતો ચલો તો આ ગુણાકાર થઈ ગયો હવે પાછા આપણા દાખલામાં આવી જઈએ હવે આપણે શું કરીએ છીએ આની નીચે આ ગુણાકાર લખી દીધા પછી આ બંને પદોની બાદબાકી કરીએ છીએ બાદબાકી મતલબ કે પહેલા શું લખેલું હતું પ્લસ ચાર બાદબાકી નો મતલબ શું છે બાદબાકી મતલબ ચિહ્ન બદલી નાખીએ છીએ આપણે બરાબર છે જયારે પણ બાદબાકી ના દાખલા આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ ચિહ્નોને બદલી નાખીએ છીએ અત્યારે આ વત્તા ચાર હતો એનો આપણે કરી દઈએ છીએ ઋણ ચાર જો ક્યારેક ઋણ ચાર હોય તો આપણે કરીશું પ્લસ ચાર મતલબ કે બાદબાકી મતલબ ચિહ્ન બદલો પ્લસ હોય તો માઇનસ કરવું માઇનસ હોય તો પ્લસ કરવું હા તો ચલો આ રીતે આપણે આ જે બહુપદી લખી એના પણ ચિહ્ન બદલીએ આ અત્યારે પ્લસ છે તો એનું ચિહ્ન બદલીએ તો ઋણ આ પણ પ્લસ છે ચિહ્ન બદલીએ એટલે ઋણ
ચલો ત્યાર પછી શું કરીશું આ પાંચ બાકી થશે તો 4 માંથી 4 થાય તો 0 એવી રીતે આ જગ્યા પર આવી જઈએ આની બાદ બાકી વિચારીએ ચાલો ચાલો આ બાદ બાકી કરીશું એટલે જુઓ x ના વર્ગ માંથી x નો વર્ગ જાય એટલે જવાબ 0 0 આપણે લખીશું નહીં આગળ વધીએ હવે ખાસ સમજો આ પ્લસ 5 છે અને નીચે જે છે એ ઋણ 3 છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચિહ્ન જે હતું એ બદલી નાખ્યું છે પ્લસ ની જગ્યા ઉપર માઈનસ નો કર્યો છે એટલે યાદ રાખો કે હવે આપણે આ ચિહ્ન નહીં જોતા આ ચિહ્ન જોઈશું 5 પ્લસ માં છે અને 3 ઋણ માં છે ઓકે ચાલો હવે પહેલા છે ને આપણે સૌથી પહેલા શું કરીશું એક સારી આદત એવી પાડીએ કે બે રકમ માંથી જે રકમ મોટી હોય ને એનું ચિહ્ન પહેલા લખી દઈએ ચાલો જો બે રકમ માંથી કોણ મોટું 5 5 નું કયું ચિહ્ન છે પ્લસ એટલે પહેલા મોટી રકમ નું ચિહ્ન પાડી જ દેવું આગળ વધીએ હવે જુઓ એક ચિહ્ન પ્લસ એક ચિહ્ન ઋણ માઈનસ મતલબ કે બે ચિહ્ન અલગ અલગ તો આપણે આગળના દાખલામાં શીખી ગયા છે કે જ્યારે પણ બે અલગ અલગ ચિહ્ન આવે તો બાદ બાકી બે સરખા ચિહ્ન હોય તો સરવાળો પણ અત્યારે અલગ અલગ ચિહ્ન છે મતલબ બાદ બાકી ચલો બાદ બાકી કરીએ તો 5 માંથી 3 જાય તો 2 x તો એમ જ રહેવાના છે બરાબર છે હવે આ દાખલામાં જોઈએ તો આ પતી ગયા પછી આપણે શું કરીએ છીએ ઉપરથી નીચે આવે બે બેને આપણે નીચે ઉતારીએ છીએ એવી રીતે આમાં આપણે કોને નીચે ઉતારીએ ચાલો ભાઈ ઉપરથી નીચે કોણ આવશે પ્લસ 8 હવે આ જગ્યા ઉપર ઓકે હવે પાછું આપણે આપણે આની ઉપર વિચારીએ તો હવે આપણે આ દાખલાને આગળ કેવી રીતે વધારીશું કે ફરીથી એક વખત કોનો કર્યો બોલીશું બે નો ક્યાં સુધી બે આવે ત્યાં સુધી બરાબર બે નો કર્યો બોલો ક્યાં સુધી બોલો બે આવે ત્યાં સુધી તો કોના વડે ભાગ ચાલે તો ભાગ ચાલશે બે એકા બે બે ના ઘડિયામાં બે ક્યારે આવે તો બે ને એક વડે ગુણવું પડે એવી જ રીતે આપણે આ દાખલામાં વિચારીએ કયું ચિહ્ન છે પ્લસ તો અહીંયા આપણે પ્લસ કરી દેવાનું પહેલા અહીં જે ચિહ્ન આવે તે આપણે ઉપર મૂકી દઈએ ચલો જો કયો ઘડિયો બોલવાનો છે આ જગ્યા ઉપર સહગુણક તરીકે 1 ક્યાં સુધી અહીં સહગુણક હવે 2 છે 1 નો ઘડિયો 2 સુધી બોલો ઓકે તો આવશે 1 2 2 મતલબ કે મારે કોના વડે ગુણવું પડશે 2 વડે બરાબર ને 1 ના ઘડિયામાં 2 1 2 2 ચલો હવે આપણે કરીએ છીએ શું જો અહીં શું લખેલું 2 1 આવે મતલબ કે આ 2 જે છે એને પાછી આપણે 1 વડે ગુણીએ છીએ આનો અને આનો ગુણાકાર કરીએ 2 1 શું આવે 2 તો આપણે એને આમ લખીએ છીએ એવી જ રીતે હવે આપણે જે 2 લખો હમણાં 2 લખો તો આ જે મારી બહુપદી છે x 3 એને આપણે આ 2 વડે ગુણીશું બંને પદોને કારણ કે અહીં દ્વિપદી છે અહીં શું હતું ખાલી એક જ પદ છે 2 2 ને ખાલી એક વડે ગુણો 2 એક આ 2 પણ અહીં મારી પાસે બબ્બે જણા છે તો આ બંને ને 2 વડે ગુણીએ પહેલો ગુણાકાર x ને 2 સાથે ગુણીશ પ્લસ છે એટલે પ્લસ શું થશે પહેલો ગુણાકાર ગુણાકાર કરીએ તો 2x હું તો કહું છું કે આપના ગુણાકાર મનમાં ના વિચારતા 2x બેઠા લખી દઈએ તો પણ ચાલે કારણ કે આપણે એ રીતનું જ એડજસ્ટમેન્ટ કરેલું છે કે જવાબમાં મને ગુણાકારમાં 2x મળે ચલો હવે આપણે આગળનો ગુણાકાર લઈએ આને ગુણ્યું એટલે 2x હું તો કહું છું કે આપણે 2x એમને એમ રહેવા દઈએ આગળ વધીએ તો હવે આપણે ગુણ્યા 3 ને 2 વડે 3 2 શું થશે 6 આ પણ પ્લસ 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 જ થવાનું છે અને 3 2 થશે 6 ચલો પાછા આપણે આ દાખલા ઉપર આવી જઈએ તો આ લખાયા પછી આપણે શું કરીએ છીએ આ લોકોને એકવાર ફરીથી બાદબાકી બાદબાકી મતલબ કે શું કરીશું ચિહ્ન બદલી નાખીશું આ પ્લસ 2 છે તો એના ઋણ 2 કરીશું અને ત્યાર પછી બાદબાકી કરીએ તો જવાબમાં મને મળશે 0 એવી જ રીતે અહીં આપણે બાદબાકી કરીએ તો અહીં ચિહ્ન બદલે પ્લસ ની જગ્યા ઉપર માઇનસ પ્લસ ની જગ્યા ઉપર માઇનસ ચિહ્ન બદલાઈ ગયું છે શું થશે 2 માંથી 2 ઉડી જશે 0 આપણે 0 લખીશું નહીં આગળ વધીએ શું છે સમજ પાડીને કે સૌથી પહેલા આપણે જે મોટી રકમ છે એનું ચિહ્ન પાડી દઈએ 8 છે 6 છે મોટી રકમ 8 છે 8 ની પાસે પ્લસ નું ચિહ્ન છે એટલે આપણે અહીં લખીશું પ્લસ હવે જોવાનું કે 8 નું ચિહ્ન પ્લસ નું છે અને 6 નું ચિહ્ન માઇનસ નું છે
मतलब के एक प्लस और एक माइनस बे अलग चिन्ह छे अलग चिन्ह छे मतलब के बाद बाकी करिए मतलब के बे बराबर छे। चलो હવે આપણે દાખલામાં આગળ વધીએ આગળ વિચારીએ કે આ ભાગાકારનો દાખલો જો પતી ગયો બરાબર છે તો ભાગાકારના દાખલાને પતાવી દીધા પછી આપણે ઉપર આ જે 21 મળે છે તો આપણે આને કહીએ છીએ ભાગફળ 21 મતલબ કે આપના દાખલાનું શું છે ભાગફળ ભાગફળને અંગ્રેજી ભાષામાં આપણે કહીશું કોશન્ટ અને જે મને નીચે મળે છે એને આપણે કહીએ છીએ શેષ શેષને આપણે અંગ્રેજી ભાષામાં કહીએ છીએ રિમાઇન્ડર એવી જ રીતે આપણે આ દાખલો પતી ગયા પછી આ દાખલામાં આપણે શું કર્યું પદાવલી એક હતી p of x એને આપણે કોના વડે ભાગી g of x સાથે ભાગી અને આ ભાગાકાર કરવાથી આપણને શું મળ્યું ભાગાકાર કરવાથી આપણને આ ભાગફળ મળ્યું જે ભાગફળ મળ્યું છે એને આપણે પદાવલી નામ આપીએ છીએ ભાગફળને અંગ્રેજીમાં કોશન્ટ કહેવાય છે એટલે એનો પહેલો મૂળાક્ષર લઈએ q of x મતલબ કે આ જે છે તેને કહીશું આપણે ભાગફળ ચલો શેષ જે છે એને આપણે અંગ્રેજી ભાષામાં રિમાઇન્ડર કહીએ છીએ મતલબ કે આ જે પદાવલી છે એને આપણે કહીશું r of x મતલબ કે શેષ બીજી એક વસ્તુ સમજવા જેવી એની પછી તમને વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર પણ હું સમજાવું આ આપણે જે દાખલો ગણ્યો એમાં આપણે આવું લખી શકીએ ને કે ભાજ્ય મતલબ કે 43 બરાબર શું કર્યું આપણે 2 વડે ભાગ્યું મતલબ કે 2 ગુણ્યા 42 બરાબર શું લખી શકીએ 2 ગુણ્યા 21 વત્તા મતલબ કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરો વત્તા શેષ શેષ મતલબ કે 0 તમે જોઈ શકશો આપણે આને આ રીતે લખી શકીએ કે 42 બરાબર 2 ગુણ્યા 21 વત્તા 0 મતલબ શું 42 એટલે શું છે તો 42 એટલે કે ભાજ્ય બરાબર 2 2 મતલબ કે ભાજક ગુણ્યા 21 21 મતલબ કે ભાગફળ વત્તા 0 0 મતલબ કે શેષ તો આપણે આ ભાગાકારનો દાખલો કરીએ એના ઉપરથી આપણે આ એક સૂત્ર બનાવી શકીએ અને આપણે હજુ એક સ્ટેપમાં આવી રીતે લખીએ કે ભાઈ ભાજ્ય આ દાખલામાં આવી જઈએ તો બહુપદી માટે ભાજ્ય મતલબ કે પહેલી બહુપદી મતલબ કે p of x બરાબર ભાજક ભાજક એટલે કે બીજી બહુપદી g of x ગુણ્યા ભાગફળ ભાગફળ મતલબ કે q of x વત્તા શેષ શેષ મતલબ કે r of x તો વિદ્યાર્થી મિત્રો જે અહીં આપણે મેં લખ્યો છે કે p of x is equal to g of x ગુણ્યા q of x વત્તા r of x આ જે આપણે પરિણામ આ ભાગાકારના દાખલા પરથી મેળવી શક્યા છીએ આ પરિણામને આપણે કહીએ છીએ ભાગ પ્રવિધિ આ પરિણામને આપણે શું કહીએ છીએ ભાગ પ્રવિધિ કેવી રીતે જો સમજો બે બહુપદી p of x અને g of x એ બહુપદી p of x અને g of x ના ભાગાકાર માટે વિચારે એના ભાગાકાર માટે આપણે બીજી બે બહુપદીઓ q of x અને r of x મતલબ કે ભાગફળ અને શેષ ભાગાકારનો દાખલો કરીએ ભાગફળ અને શેષ મળવાની છે બરાબર છે એના ભાગાકાર માટે આપણને બે બહુપદી q of x અને r of x એવી મળે છે કે જેથી આપણે આ લખી શકીએ q of x અને r of x જેમાં આ r of x જે છે તે શેષ છે r of x શું છે શેષ છે અને શેષની કિંમત આપણને શું મળે વિદ્યાર્થીઓ તો આપણને ખબર જ છે કે શેષની કિંમત એવું નથી આ દાખલામાં શેષ 0 મળી છે જુઓ તો આપણે એવું નથી કરતા કે બધા જ ભાગાકારના દાખલામાં હંમેશા આપણને શેષ 0 જ મળે બરાબર છે કદાચ હા
કોઈ દાખલામાં મને શેષ 0 મળી શકે છે તો આમાં આપણે આમ લખીશું કે જ્યાં r ઓફ x જે છે ઇઝ ઇક્વલ ટુ 0 હોય શકે હા r ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 હોય શકે અથવા દર વખતે કે મને 0 થોડી મળશે બરાબર ને પણ દર વખતે બીજું શું મળશે એ જરા દર વખતે બીજું શું મળશે આજે r ઓફ x ની ઘાત છે ને r ઓફ x ની ઘાત હંમેશા લેસ ધેન હશે ઓછી હશે બહુપદીમાં શેષ મને સૌથી છેલ્લે મળે છે તો શેષ બહુપદીની જે આ ઘાત છે એ આ ભાજક બહુપદીની ઘાત જો x ને અહીં એક ઘાત છે જ્યારે આમાં તો ચલ જ નથી મતલબ કે આ 0 ઘાત છે આની એક ઘાત આની 0 ઘાત મતલબ કે આની જે ઘાત છે શેષની r ઓફ x ની એ g ઓફ x મતલબ કે ભાજકની ઘાત કરતા હંમેશા ઓછી જ આવશે દરેક કે દરેક દાખલામાં ઓછી જ આવશે મતલબ લખી શકીશું કે r ઓફ x ની ઘાત જે છે તે લેસ ધેન થશે g ઓફ x ની ઘાત કરતા વિદ્યાર્થી મિત્રો આ થયું અત્યારે આપણું આ પહેલો દાખલો છે મેં તમને ભાગાકારનો બહુપદીની અંદર ભાગાકાર કઈ રીતે થાય છે તે સમજાવ્યો હવે આપણે આ રીતના ઘણા બધા દાખલાઓ આજે જોવાના છે મતલબ કે આ દાખલામાં ધારો કે કદાચ થોડી ઓછી સમજ પડી હોય તો આના પછી શું છે બીજો દાખલો આવશે બીજા પછી ત્રીજો દાખલો આવશે ચોથો દાખલો પાંચમો દાખલો એટલે જેમ 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 આપણે દાખલાઓ આગળ વધારીશું તેમ તેમ તમારી સમજ એકદમ પાક્કી થતી જશે બરાબર છે એટલે તમે હિંમત નહીં હારતા ધ્યાન આપવાનું એકદમ વ્યવસ્થિત ચાલુ રાખજો ઓકે તો ચાલો હવે આપણે લઈએ બીજું ઉદાહરણ ભાગાકાર કરીએ બે બહુપદીઓમાં આ મારી પહેલી બહુપદી એટલે આપણે એને કહીશું p ઓફ x ભાજ્ય આ મારી બીજી બહુપદી મતલબ કે આ થઈ મારી g ઓફ x બરાબર છે આ ભાજ્ય આ ભાજક ચલો ભાગાકાર શરૂ કરીએ તો ભાગાકારમાં સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે અહીં x ની બે ઘાત છે અને અહીં ખાલી x છે એક ઘાત છે ભાગાકાર મનમાં વિચારીએ તો મેં તમને શું કહ્યું કે આના ઘાતમાંથી આની ઘાત માઇનસ કરી લઈએ છીએ ઓછી કરીએ બે માંથી એક ઘાત જાય તો કેટલી બચે ખાલી x ની એક ઘાત જે આપણે લખતા નથી કોનો ગળ્યો બોલવાનો તો આનો સહગુણક કોણ છે તે જુઓ આનો સહગુણક એક છે એક નો ગળ્યો બોલો ક્યાં સુધી બોલો આના સહગુણક સુધી આનો સહગુણક એક છે એક ના ગળિયામાં એક ક્યારે આવે તો એક એકા એક તો આપણે અહીંયા એક લખીએ પણ આપણે સહગુણક તરીકે એક લખતા નથી તો આપણે આપણે આગળ કરીએ ચલો એક નથી લખતા તો ગુણાકાર કરીએ દ્વિપદી છે મતલબ બંને પદોને આની સાથે ગુણીએ આનો અને આનો ગુણાકાર એક્સ નો વર્ગ વત્તા છે તો વત્તા કરીએ સાત ની સાથે ગુણાકાર કરીએ તો સાત એક્સ આ લખાઈ ગયા પછી બાદબાકી કરવાની મતલબ કે અહીં માઇનસ નું ચિહ્ન ચિહ્ન ઘટલો આ પ્લસ છે તો માઇનસ કરો આ ઉડી જ જાય આ બે માં પહેલા સૌથી પહેલા મોટી રકમ નું ચિહ્ન મૂકી દો મોટી રકમ 10 એનું ચિહ્ન પ્લસ મતલબ પ્લસ હવે બે અલગ અલગ ચિહ્ન છે એક પ્લસ છે 10 અને બીજા છે ઋણ 7 વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું તમે આ જે ચિહ્ન બદલ્યું છે એને જ ધ્યાનમાં લેજો ચલો બે અલગ અલગ ચિહ્નો મતલબ બાદબાકી કરીએ 10 માંથી 7 3 એક્સ આ પતી ગયા પછી ઉપરથી કોણ આવશે ઉપરથી આવશે પ્લસ 23 નીચે આવશે એકવાર ફરીથી આ જે કામ કર્યું તે જ કામ રિપીટ કરીએ કોનો કર્યો બોલવાનો એક નો ક્યાં સુધી પ્લસ 3 આવે ત્યાં સુધી તો એક ના ઘડિયામાં 3 ક્યારે આવશે ભાઈ એક ના ઘડિયામાં 3 લાવવાનો તો 3 વડે ગુણો 41 3 પહેલો ગુણાકાર 3x બીજો ગુણાકાર પહેલો ગુણાકાર તો ફરી થઈ ગયો છે એટલે આને જવા દઈએ બીજો ગુણાકાર 7 ને ગુણો 3 વડે પ્લસ 7 પ્લસ 3 મતલબ કે જવાબ પ્લસ માં જ આવશે 7 તાલી 21 બાદબાકી કરીએ ચિહ્ન બદલીએ આ પ્લસ નું જગ્યા ઉપર માઇનસ પ્લસ ની જગ્યા ઉપર માઇનસ આ ઉડી જ જાય આમ નથી આને તમે બાદબાકી કરો તો જવાબ તમને 2 જ મળશે મોટી રકમ નું ચિહ્ન પ્લસ આ મને મળી શેષ જેને આપણે કહીશું r ઓફ x આ જે મળ્યું છે તે ભાગફળ જેને આપણે કહીશું q ઓફ x તો આપણે આને એવી રીતે લખી શકીએ કે જો
हमना में अगर समझे होते प्रमाण जो p of x अने g of x बे बहुपदीयो होय p of x अने g of x बे बहुपदीयो होय पर हमार खास ध्यान रखजो अने g of x is not equal to zero g of x मतलब भाजक शून्य नहीं होवो जोईए शून्य वडे भागाकार शक्य ज नथी એટલે આપણે લખીશું g of x is not equal to 0 હોય તો આપણે ભાગાકાર કરીએ તો બોલા આપણને બે બહુપદી મળે એક q of x અને એક r of x તે પણ લખીએ કે આ બે બહુપદી હોય અને g of x is not equal to 0 હોય તો આપણને બે બહુપદીઓ q of x અને r of x એવી મળે કે જેથી આપણે શું કે લખી શકીએ અમે તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે p of x is equal to g of x ગુણ્યા q of x વત્તા r of x કે જેથી આપણને આ મળે કે જ્યાં આગળના દાખલામાં શું સમજાવ્યું કે r of x જે છે મતલબ કે શેષ તરીકે 0 પણ મળી શકે ભાગાકારના દાખલા કરતા હોય તો શેષ 0 પણ મળી શકે અથવા તો r of x ની જે ઘાત છે એ ઘાત હંમેશા ઓછી હશે g of x ની ઘાત કરતા આ દાખલામાં પણ તમે જોઈ શકો છો r of x ની ઘાત 0 g of x ની ઘાત 1 હર હંમેશા આપણને r of x ની ઘાત g of x કરતા ઓછી મળશે તો વિદ્યાર્થીઓ આ જે પરિણામ છે આ આપણને જે પરિણામ મળ્યું છે બરાબર છે તો આ પરિણામને આપણે કહીશું ભાગ પ્રવિધિ આ પરિણામને ભાગ પ્રવિધિ કહેવાય છે p of x is equal to g of x ગુણ્યા q of x plus r of x બરાબર છે જ્યાં r of x શેષની કિંમત 0 હોઈ શકે અથવા તો એની ઘાત g of x કરતા ઓછી હોય તો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે ફટાફટ શરૂ કરીએ સ્વાધ્યાય 2.3 પહેલો દાખલો પહેલા પ્રશ્નમાં શું છે કરવાનું આપણે કે રકમમાં એવું આપેલું છે કે મારી પાસે એક બહુપદી p of x આ છે બીજી બહુપદી g of x આ છે શું કરવાનું છે સવાલની અંદર કે આ બહુપદી જે છે એને આના વડે ભાગો અને ભાગફળ મેળવો અને શેષ મેળવો તો ચાલો આ ભાગાકારનો દાખલો આપણે ઝડપથી શરૂ કરીએ અને ભાગફળ અને શેષ મેળવીએ ચાલો જે બતાવેલી p of x છે એને આપણે અંદર લખીશું જેના વડે ભાગવાનો છે એ બહુપદી આપણે બહાર લખીશું લખતી વખતે ખાસ કાળજી રાખજો કે જે તે બહુપદી જે ઘાતની હોય તો એ એક પ્રમાણિત સ્વરૂપમાં હોવી બહુ જરૂરી છે જેમ કે હું આ બહુપદી લખું છું એનું પહેલું પદ છે x ને 3 ઘાત મતલબ કે આ બહુપદી ત્રિઘાત છે તો એ ત્રિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ મતલબ કે 3 ઘાતવાળા પદ પછી 2 ઘાતવાળું પદ હોવું જોઈએ જે મને બહુપદીમાં આપેલું છે 2 ઘાતવાળા પદ પછી 1 ઘાતવાળું પદ હોવું જોઈએ તે પણ મને આપેલું છે ત્યાર પછી છેલ્લું પદ અચળ હોવું જોઈએ એ પણ છે બરાબર જ્યારે ભાજક બહુપદી છે એમાં શરૂ થાય છે x ની 2 ઘાત મતલબ કે આ મારી દ્વિઘાત બહુપદી છે મોટામાં મોટી ઘાત 2 છે એટલે કે દ્વિઘાત બહુપદી છે તો એ દ્વિઘાત બહુપદીના પ્રમાણે સ્વરૂપમાં હોવી જોઈએ x ની 2 ઘાત વાળા પદ પછી વિચાર કરો આપણી પાસે x ની 1 ઘાત વાળું પદ હોવું જોઈએ મતલબ કે આના પછી x વાળું પદ હોવું જોઈએ જે આ બહુપદીમાં મને આપ્યું નથી તો આપણે શું કરીશું પદ ના હોય તો એક કામ કરો ઉમેરી લો બહુપદીમાં x વાળું પદ છે જ નહીં તો આપણે એમ લખી શકીએ કે નહીં કે ભાઈ 0x પદ નથી 0x ઉમેરી દેવું જો કોઈ પદ વચ્ચે ના આપ્યું હોય રકમની અંદર
તો આપણે એ પદને 0 કરીને ઉમેરી લીધું 0x કરીને આમાં અમે ઉમેરી લીધું એની પાછળ આવે છે -2 બરાબર છે આ તમે બહુપદીનો ભાગાકાર લખતી વખતે આ વસ્તુની ખાસ જાણકારી રાખજો અહીં પણ અને અહીં પણ જે કોઈ બહુપદી લખો પ્રમાણિત સ્વરૂપમાં લખો જો કોઈ પદ ના હોય તો એમાં આગળ શૂન્ય કરી એને ઉમેરી લો ઓકે ચાલો તો હવે આપણે ભાગાકાર ચાલુ કરીએ ભાગાકારમાં સૌથી પહેલા આપણે ઘાત જોઈએ છીએ આ છે x ની 3 ઘાત આ છે x ની 2 ઘાત મેં તમને કીધું ભાગાકાર કરવાનો છે ઘાતોની બાદબાકી 3 ઘાતમાંથી 2 ઘાત જાય તો ફક્ત x ની 1 ઘાત બચશે જે આપણે લખતા નથી એક ઘાત ઓલરેડી આવી ગઈ આગળ વધીએ ગળિયો કોનો બોલવાનો છે આને આગળ સહગુણકનો આની આગળ સહગુણક 1 મતલબ કે 1 નો ગળિયો બોલો ક્યાં સુધી આનો સહગુણક 1 છે ભાઈ 1 ના ગળિયામાં 1 ક્યારે આવે તો આપણે કહીશું કે 1 1 1 પણ 1 1 1 એટલે આપણે 1 લખતા જ નથી વિચારો કે 1 છે જ ઓલરેડી આનો સહગુણક 1 ચલો તો ગુણાકાર ચાલુ કરીએ હવે આપણી પાસે આ 3 પદ છે આ 3 એ 3 પદોને અહીં આપણે x વડે ગુણીશું 3 એ 3 પદોને ચલો ગુણીએ પહેલો ગુણાકાર તો આપણને ખબર જ છે શું થવાનું હવે આ દાખલામાં તમે સમજી શકતા હશો કે ત્રીજો ગુણાકાર તો શૂન્ય વડે અને આપણને ખબર છે કે શૂન્ય વડે કોઈ પણ રકમનો ગુણોનો ફાયદો જ નથી કારણ કે શૂન્ય વડે ગુણાકાર શૂન્ય જ થવાનો ગુણાકાર કરવો જ નથી રહેવા દો 0 એટલે 0 કારણ કે ગુણાકાર 0 જ થવાનો છે 0 ની પાછળ શું આવશે તો આ જે મારું લખેલું છે x નો વર્ગ લાઈનમાં જ આવશે બરાબર છે ચલો છેલ્લો ગુણાકાર 0 વડે ગુણાકાર વધી ગયો હવે ઋણ 2 વડે ગુણાકાર છે તો ઋણ વડે ગુણાકાર છે તો ઋણ લખીશું 2 ને આની સાથે ગુણીએ તો 2x ચલો હવે આપણે ઝડપથી આના ચિહ્ન બદલી રાખીએ ચિહ્ન બદલીએ બાદબાકી કરીએ આ ઋણ આ ધન આ સોરી આ પ્લસ છે એનું ઋણ માઇનસ છે એનું પ્લસ બાદબાકી કરીએ એટલે આ જતો રહેશે હવે તમે જુઓ આ બાદબાકી કે સરવાળો જે હોય તે કેટલું સરળ થઈ ગયું અહીં તો 0 છે 0 ને ધ્યાનમાં જ નહીં લેતા આ ઋણ 3x નો વર્ગ છે એ એમ જ રહેવાનું કારણ કે શૂન્ય વડે સરવાળો કે બાદબાકી કઈ ફરક પડવાનો નથી 3 માંથી 0 બાદ કરો કે 3 માં 0 ઉમેરો કશો જ ફરક નથી પડવાનો બરાબર છે મતલબ જ્યારે પણ સરવાળા બાદબાકીમાં શૂન્ય હોય તો એની પર ધ્યાન નહીં આપતા જે રકમ માઇનસ 3 દેખાય છે તે એમની એમ રહેવાની આગળ વધીએ સૌથી પહેલા મેં સમજાવ્યું છે કે મોટી રકમનું ચિહ્ન મૂકી દેવું મોટી રકમ બંનેમાંથી 5 એનું ચિહ્ન પ્લસ એટલે પ્લસ 5 ને 2 7x માઇનસ ઉપરથી નીચે આવશે 3 બંને ચિહ્ન સરખા છે એટલે સરવાળો કર્યો અલગ અલગ ચિહ્ન બાદબાકી કરો સરખા ચિહ્ન સરવાળો કરો ચલો આગળ વધીએ હવે ફરીથી આપણે અહીં વિચારીએ 1 1 નો ઘડિયામાં ઋણ ઋણનું ચિહ્ન લાવો છે તો અહીંયા ઋણ કરી દઈએ એક ના ઘડિયામાં 3 લખવાના ક્યારે આવશે 1 3 એક આજે મેં 3 લખ્યા આ 3 3 પદ ને 3 વડે ગુણીએ પહેલા પદ નો ગુણાકાર આપણને ખબર જ છે કે શું થવાનો છે બીજું પદ માં 0 વડે ગુણાકાર તો કોઈ ફાયદો નથી થવાનો 0 વડે ગુણાકાર કરો 0 જ આવે કોઈ પણ રકમ સાથે છેલ્લો ગુણાકાર કરીએ ઋણ 2 ને ઋણ 3 થી ગુણીએ તો દીકરાઓ ગુણાકાર કરીએ છીએ અત્યારે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ ઋણ ને ઋણ થી ગુણો એટલે પ્લસ 2 6 હવે આપણે આની બાદબાકી કરીએ માઇનસ નું પ્લસ પ્લસ નું માઇનસ પ્લસ નું માઇનસ આ ઉડી જશે અહીં 0 છે મતલબ કે આ પ્લસ 7x એમનો એમ જ રહેવાનો 0 થી કઈ ફરક નથી પડવાનો આગળ વધી જઈએ ભાઈ મોટી રકમ નું ચિહ્ન મોટી રકમ 6 છે 6 નું ચિહ્ન ઋણ છે એટલે ઋણ આવશે મોટી રકમ નું ચિહ્ન પહેલા મૂકી દેવાનું ચલો હવે આપણ ઋણ માં આપણ ઋણ માં બંને માઇનસ 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 પ્લસ કરો મતલબ કે 6 ને 3 નો તો આ મારો દાખલો પૂરો આમાં મારે ભાગફળ લખવાની છે અને શેષ લખવાની છે જે લખી દઈએ શું આવશે ભાગફળ માટે લખીએ ચાલો ભાગફળ મતલબ કે q of x તરીકે શું મળશે આ દાખલામાં આપણને x માઇનસ 3 બીજું મને શેષ શોધવાની છે શેષ જે છે તો r of x ક્યાં છે r 7x ઓછા 9 યાદ કરો આપણા દીકરાઓ પહેલા ભાગ પ્રવિધિના પરિણામના છેલ્લા શબ્દો r of x ની ઘાત
g of x ની ઘાત કરતા ઓછી જ હોય ઓકે તો ચાલો હવે આપણે લઈએ દાખલો નંબર 2 જેમાં p of x આ બહુપદી છે g of x આ બહુપદી છે ચાલો પહેલા આપણે ભાગાકાર સ્વરૂપે લખવાનું શરૂ કરીએ જો p of x માં મેં તમને કીધું તે પ્રમાણે x ને 4 ઘાત થી શરૂ થાય છે મતલબ કે એના પછી આવનારા પદમાં x ને 3 ઘાત હોવી જોઈએ x ની 3 ઘાત વાળું પદ નથી મતલબ આપણે નહીં હોય તો ઉમેરી લઈએ 0x ની 3 ઘાત ત્યાર પછી માઈનસ 3 ઘાત પછી 2 ઘાત વાળું પદ તો આપણો જ છે આની અંદર માઈનસ 3x નો વર્ગ x ના વર્ગ વાળા પદ પછી x વાળું પદ જે પણ મને આપેલું જ છે એના પછી અચળ પદ જે પણ મને આપેલું જ છે જે પદ નથી ફક્ત આપણે એ પદને ઉમેરી લઈશું ત્યાર પછી આના વડે ભાગવાનું છે આમાં સૌથી મોટી ઘાત 2 મતલબ કે આ દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીને પણ પ્રમાણિત સ્વરૂપમાં જ લખવાની પ્રમાણિત સ્વરૂપે x ની 2 ઘાત વાળા પદ પછી x ની 1 ઘાત વાળો પદ હોવો જોઈએ જે પાછળ આપેલો છે પદાવલી પ્રમાણિત સ્વરૂપમાં નથી તો ગોઠવી દઈએ અને આમ બાજુ લાવી દઈએ આગળ લાવી દઉં માઇનસ x ને આગળ લાવો અને પ્લસ 1 ને પાછળ લઈ જઈએ બરાબર એટલે ભાગાકારનો દાખલો કરતા પહેલા તમારે પદાવલીને વ્યવસ્થિત ગોઠવવી એમાં જો કોઈ પદ ના હોય તો એ 0 કરીને ઉમેરવા બહુ જ જરૂરી છે ચલો હવે આપણે ભાગાકાર ચાલુ કરીએ ભાગાકાર માટે સૌથી પહેલા આપણે ઘાતની વાત કરી લઈએ અહીં છે x ની 4 ઘાત અહીં છે x ની 2 ઘાત ભાગાકાર કરવો છે તો આપણે આમાંથી આને બાદ કરીએ 4 માંથી 2 જાય તો 2 બચે મતલબ આપણે શરૂઆતમાં લખીશું x ની 2 ઘાત તો દીકરાઓ આપણને એકવાર ખબર પડી હશે કે હવે અહીંયા x ની 2 ઘાત વાળું પદ હોય તો એના પછી આવનારા પદમાં x આવશે x વાળું પદ આવશે એના પછી આવનારું પદ અચળ છે એમાં x નહીં હોય બરાબર ચલો આટલું આપણે વિચારીને રહેવા દઈએ હવે આના સહગુણાંકો કયા આવશે તે જરા સમજી લઈએ એના માટે ગળ્યો વિચારો 1 નો ગળ્યો 1 લાવો 1 એકા 1 1 લખતા નથી હવે આપણે શું કરીશું આ 3 3 જણને આના વડે ગુણીએ ચલો પહેલો ગુણાકાર તો આપણને ખબર જ છે કે x ની 4 ઘાત થવાનો છે બીજો ગુણાકાર જો ઋણ રકમ છે એટલે ઋણ લખવું પડશે ઋણ રકમ થી ગુણીએ એટલે આનો સહગુણક 1 આનો સહગુણક 1 1 એકા 1 1 લખતા નથી પાછળ શું આવશે તે તો આપણને પહેલેથી સમજ હોય છે કે x નો ઘન જ આવવાનો ગુણાકાર કરીને ચેક કરવો હોય તો એ પણ કરો x નો ઘન જ આવે છેલ્લો ગુણાકાર કરીએ પ્લસ 1 વડે તો પ્લસ 1 ને ગુણો 1 વડે 1 એકા 1 1 લખતા નથી ચલ તરીકે x નો વર્ગ આનો નાનો ગુણાકાર x નો વર્ગ બાદબાકી કરીએ ચિહ્ન બદલીએ અહીં માઇનસ અહીં પ્લસ અહીં માઇનસ આવડી જ જવાનું આ 0 છે એટલે ધ્યાનમાં લેવાનો જ નહીં બરાબર છે તો નીચે શું છે નીચે પ્લસ માં છે પ્લસ કોણ છે x નો ઘન શૂન્ય છે સવારા બાદબાકીમાં શૂન્ય નો કોઈ ફાયદો થવાનો નથી આગળ વધીએ તો આપણે આપણે લખે છે સૌથી પહેલા મોટી રકમનું ચિહ્ન મોટી રકમ આ 3 છે આ 1 છે બરાબર છે તો મોટી રકમ 3 હોવાથી એનું ચિહ્ન ઋણ છે તો ઋણ લખો હવે બંને ચિહ્ન સરખા છે 3 પણ માઇનસમાં 1 પણ માઇનસમાં મતલબ કે સરવાળો થાય 3 ને 4 થાય 1 આપણે ખાલી મનમાં વિચારવાનું છે પાછળ આવશે x નો વર્ગ ઉપરથી નીચે કોણ આવશે તો ભાઈ 4x આવશે સૌથી પહેલા ફરીથી 1 નો ગળ્યો વિચારો 1 સુધી ક્યારે આવશે 1 એકા 1 પ્લસ નું ચિહ્ન છે તો પ્લસ સહગુણક તરીકે 1 લખતા નથી હવે આ જે મને 1x મળ્યો છે એને આ 3 ને 3 પદ વડે ગુણવાના ગુણાકાર ચાલુ કરીએ પહેલો ગુણાકાર તો આપણને ખબર જ છે કે આ જ થવાનો છે x નો ઘન બીજા પદને ગુણીએ ઋણ થી ગુણીએ તો ઋણ થશે x ને x થી ગુણીએ તો x નો વર્ગ થશે આગળનો સહગુણક 1 એકા 1 છેલ્લા પદને ગુણીએ 1 સાથે x નો ગુણાકાર કરો તો ખાલી x જ આવવાનો છે સહગુણક 1 ચિહ્ન બદલીએ મતલબ કે બાદબાકી કરીએ માઇનસ પ્લસ માઇનસ આ તો ઉડી જવાનું ચલો બે માંથી પહેલા મોટી રકમનું ચિહ્ન પાડી દેવાનું મોટી રકમ અહીંયા 4 છે આ 1 છે મોટી રકમ 4 એનું ચિહ્ન માઇનસ એટલે માઇનસ હવે 4 નું ચિહ્ન ઋણ 1 નું ચિહ્ન પ્લસ મતલબ કે બે અલગ અલગ ચિહ્ન અલગ અલગ ચિહ્ન એટલે કે બાદબાકી બાદબાકી કરો 4 માંથી 1 જાય તો 3 પાછળ x નો વર્ગ એમનો એમ ફરીથી મોટી રકમ નું ચિહ્ન બે રકમમાં મોટી રકમ 4 4 ની પાસે પ્લસ નું ચિહ્ન એટલે પ્લસ
આ પ્લસ છે આ ઓછા છે બે થી નો અલગ અલગ બાદબાકી કરો 4 4 માંથી 1 જાય 4 માંથી 1 જાય 3 x ચલો 4 x આવી ગયા હવે છેલ્લો વાળો 5 નો પ્લસ 5 નીચે આવશે ચલો ઋણ છે તો ઋણ લખીએ કયો વર્ગમૂળ લખવાનો વિચારવાનો 1 નો 1 ના ઘડિયામાં 3 લાવવાના 1 ના ઘડિયામાં 3 આવશે 1 તાલે 3 એટલા છે લખજો 3 ચલો ગુણાકાર પહેલો પદ તો ગુણાકારની જરૂર નથી પડવાની આપણને ખબર જ હોય છે કે આ જ આવવાનું બીજો ગુણાકાર ઋણ રકમને ઋણ રકમથી ગુણીશું તો પ્લસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થશે ચલો ગુણાકાર કરીએ તો 3x ચલો ગુણાકાર કરીએ પ્લસ 1 ઋણ 3 પ્લસ ને ઋણ થી ગુણીશું તો ઋણ 1 તાલી 3 બાદબાકી કરીએ ચાલો ચિહ્ન બદલીએ અહીં માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ તો ઉડી જશે ચલો આ પ્લસ 3 આ માઈનસ 3 ઓ માય ગોડ આ પણ ઉડી જશે 3 માંથી 3 એટલે 0 ચલો હવે આ બે રકમમાં મોટી રકમ 5 5 ની પાસે પ્લસ એટલે કે પ્લસ 5 પર પ્લસ માં 3 પર પ્લસ માં બંને થી ભાગ બંને થી નો સરખા સરખા થી નો સરવાળો કરી દો 5 ને 3 8 તો આ દાખલામાં આપણને ફટાફટ શું મળી ગયો ભાગફળ મળી ગયો શેષ મળી ગયો દાખલો પૂરો થાય લખીએ છીએ કે ભાઈ ભાગફળ બરાબર x નો વર્ગ ભાગફળ બરાબર q ઓફ x બરાબર x નો વર્ગ વત્તા x ઓછા 3 શેષ મતલબ કે r ઓફ x બરાબર 8 તો ચાલો હવે આપણે લઈએ સ્વાધ્યાય 2.3 નો ત્રીજો દાખલો જેમાં આ બહુપદી છે નાના વડે ભાગવાનું છે લખીએ તો તો જોઈ શકો છો તમે કે x ની 4 ઘાત છે પછી 3 ઘાત વાળું પદ નથી આપ્યું આમાં એટલે આપણે ઉમેરી લઈએ 3 ઘાત વાળા પદ પછી 2 ઘાત વાળું પદ પણ નથી આપ્યું એટલે આપણે 0 0 મૂકીને ઉમેરી લેવાનું 2 ઘાત વાળા પદ પછી x વાળું પદ હોવું જોઈએ જે આપેલું છે તો લખી લો -5x એના પછી અચળ પદ પણ આપેલું છે એ પણ લખી લઈએ +6 આને આપણે કોના વડે ભાગવાનું છે તે જઈ લઈએ કોના વડે ભાગીશું 2 x નો વર્ગ ઓ આ બધાથી તો ઊંધી છે એટલે બરાબર નથી ગોઠવી નાખેલી વ્યવસ્થિત ગોઠવે સૌથી પહેલા આવશે x ના વર્ગ વાળું પદ સૌથી મોટી ઘાત સૌથી આગળ આવે અને ઋણમાં છે તો કશો વાંધો નહીં આપણે લખીશું ઋણ x નો વર્ગ એના પછી x ની 2 ઘાત પછી x વાળું પદ આમાં નથી ઉમેરી લઈએ 0x એના પછી અચળ પદ આપેલું છે +2 એટલે લખી દઈએ +2 બહુપદી મે એના પ્રમાણે સ્વરૂપમાં લખવી ખૂબ જરૂરી છે પદો અસ્તવ્યસ્ત હોય તો આપણે એને વ્યવસ્થિત સ્વરૂપમાં લખી દેવા આગળ વધીએ ભાગાકાર શરૂ કરીએ સૌથી પહેલા x ની 4 ઘાત છે અહીં x ની 2 ઘાત છે બાદબાકી કરો ઘાતાંકોની 4 માંથી 2 જાય તો x ની 2 ઘાત વધશે હવે ખાસ સમજો ઋણ 1 નો ઘડિયો બોલવાનો છે અને ધન 1 લાવવાનો છે મતલબ કે ઋણ રકમમાંથી પ્લસ રકમ બનાવી હોય તો ઋણ રકમને આપણે દીકરાઓ કમ્પલસરી ઋણ થી જ ગુણવું પડશે તો જ માઇનસ માઇનસ જવાબમાં અહીં પ્લસ થશે ઓકે ચાલો હવે અહીં x ની 2 ઘાત આવી ગઈ હોય તો એના પછી આવનારા પદમાં x ની 1 ઘાત આવશે અને એના પછી અચળ પદ આવશે સહગુણકો કયા આવશે એ દાખલો ગણીએ તેમ જોતા રહીએ ચાલો પહેલું આપણું આ કામ થઈ ગયું છે એટલે આપણે પહેલો ગુણાકાર શરૂ કરી દઈએ 3 એ 3 પદને x ના માઇનસ x ના વર્ગ વડે ગુણીએ એમાં પહેલો ગુણાકાર તો આપણને ખબર પડી જાય છે કે આ જવાનો બીજો ગુણાકાર શૂન્ય વડે તો બોલો ગુણાકાર કરું તો વધારે આપણે મગજ નહીં લગાવતા ખબર જ છે કે શૂન્ય વડે કોઈને પણ ગુણીશું શૂન્ય જવાનું એના કરતા ગુણાકાર ના કરે તો પણ ચાલે 0 0 લખી દેવું આગળ વધીએ પ્લસ રકમને માઇનસ થી ગુણીશું તો માઇનસ થશે 2 ને ગુણીએ આની સાથે તો 2 એકા 2 x નો વર્ગ બાદબાકીમાં ચિહ્ન બદલીએ અહીં માઇનસ અહીં માઇનસ અહીં પ્લસ આવડી જશે આનો જવાબ 0 લાવવાનો આ 0 આપને લખીશું જ જુઓ આ ઉડી ગયો એનો જવાબ 0 આ નહીં લખું ત્યાર પછી આ પણ ઉડી જતો હોય તો આનો જવાબ પણ 0 આવતો હોય તો પણ અહીં 0 લખીશું આ નહીં લખીશું અહીં 0 લખીશું આગળ વધીએ શૂન્ય તો કોઈ ફરક જ નથી પડવાનો એટલે એને આપણે નથી જોતા નીચે જે પ્લસ 2 છે એ એમના એમ આગળ વધીએ ઉપરથી નીચે આવશે ઋણ 5
હવે એકના ઘડિયામાં ઋણ એકના ઘડિયામાં 0 લાવો બોલો હવે ગુણાકારમાં 0 લાવો હોય તો આપના દિમાગમાં તરત જ ફિટ થશે કે આપણા માઈનસ છે તો માઈનસ લખે તો પણ ચાલે પ્લસ લખે તો પણ ચાલે કારણ કે શૂન્ય લખવાના છે એકના ઘડિયામાં 0 ક્યાં આવે તો 0 આવે 0 ને પ્લસ નું ચિહ્ન આપો કે ઋણ નું ચિહ્ન આપો કશો ફરક પડવાનો નથી તો મારે કરવાનું શું આ આખી બહુપદીને શૂન્ય સાથે ગુણવાનું શૂન્ય સાથે ગુણવાનો કોઈ ફાયદો જ નથી થવાનો કારણ કે કોઈ પણ પદને શૂન્ય સાથે ગુણીશું જવાબ 0 જ થાય આને પણ 0 સાથે ગુણીએ 0x નો વર્ગ આને પણ 0 સાથે ગુણીએ 0x મતલબ ચિહ્ન બદલીએ માઇનસ 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 આ ઉડી ગયું 0 છે એને જોશો નહીં પ્લસ 2x નો વર્ગ એમનો એમ રહેશે 0 છે જોશો નહીં માઇનસ 5x એમના એમ રહેશે ઉપરથી આવશે પ્લસ 6 0 છે એટલે ફટાફટ કામ થઈ જાય હવે પ્લસ 2 લાવવાના છે માઇનસ ના ઘડિયામાં પ્લસ લાવવા હોય મતલબ કે માઇનસ રકમને માઇનસ થી જ ગુણીશું તો જ માઇનસ માઇનસ પ્લસ થાય 2 લાવવાના છે તો એકના ઘડિયામાં 2 લાવવા હોય તો 2 વડે ગુણો ચલો હવે આ ત્રણે ત્રણ પદને આની સાથે ગુણીએ ગુણાકાર કરીએ એટલે થશે આપણી પાસે પ્લસ 2x નો વર્ગ 0 વડે ગુણાકાર તો 0 જ થવાનો છે પ્લસ 2 ને માઇનસ 2 થી ગુણો તો પ્લસ માઇનસ માઇનસ થશે અને 2 2 4 ચિહ્ન બદલીએ તો અહીં માઇનસ અહીં માઇનસ અહીં પ્લસ આ ઉડી જશે શૂન્ય ને જોતા નથી આપણે માઇનસ 5x એમના એમ બંને પ્લસ છે મતલબ કે પ્લસ સરવાળો કરીએ 6 ને 4 10 ભાગફળ ભાગફળ શું મળ્યું q ઓફ x બરાબર માઇનસ x નો વર્ગ વત્તા 0x માઇનસ 2 શેષ માઇનસ 5x વત્તા 10 આ ભાગફળમાં 0 વાળું પદ નહીં લખીએ તો પણ ચાલશે માઇનસ x નો વર્ગ માઇનસ 2